હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ ફક્ત બે જ સામગ્રીઓનો ઉપયોગ કરી અને ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પેંડા બનાવવાની રેસીપી. આ પેંડા આજે આપણે એકદમ જ અલગ રીતે બનાવીશું, જેને બનતા ફક્ત 5 જ મિનિટનો સમય લાગે છે. અને એક વખત બનાવી અને આ પેંડાને તમે ઘણા લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર, અને તમે આ ચેનલ ઉપર નવા હોય તો વિડીયોની નીચે એક રેડ બટન આપેલું હશે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે. તો પેંડા બનાવવા માટે મેં કહ્યું હતું એમ આપણે બે જ સામગ્રીઓનો ઉપયોગ કરીશું, એક છે માવો અને બીજું છે ખાંડ. તો આપણે પહેલાં તો માવો લઈશું. મેં અહીંયા 200 ગ્રામ જેટલો લીધેલો છે અને આ રીતેની ઝીણા કાણાવાળી જે ખમણી હોય તેનાથી ખમણી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો માવો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ રીતેનું એક પેન લઈશું અને તેમાં બધો જ માવો એડ કરી અને આપણે તેને એકદમ સરસ રીતે કૂક કરવાનો છે. અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. આ માવો દૂધમાંથી બનાવવામાં આવે છે અને દૂધમાંથી માવો કેવી રીતે બનાવવો તેની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. તો આ રીતે આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર માવાને એકદમ સરસ રીતે હલાવતા રહેવાનું છે અને થોડો સમય થશે એટલે તમે જોઈ શકો છો આ રીતે માવો એકદમ સરસ રીતે પીગળવા લાગશે. એ સમયે હવે આપણે તેમાં ખાંડ એડ કરવાની છે. મેં અહીંયા 150 ગ્રામ જેટલી લીધેલી છે. જો તમારે થોડા વધારે મીઠા પેંડા કરવા હોય તો ખાંડ અને માવો બંનેનું માપ સરખું રાખવાનું. હવે ખાંડને માવા જોડે સરસ રીતે મિક્સ કરી અને આ રીતે હલાવતા જવાનું છે, જેથી કરી અને ખાંડ એકદમ સરસ રીતે માવા જોડે મિક્સ થઈ જશે અને પીગળી જશે. તો 2-3 મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર કૂક કર્યા પછી તમે જોઈ શકો છો આ રીતે આપણું પેંડા બનાવવા માટેનું મિક્સર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ઠરવા માટે આ રીતેની એક પ્લેટમાં કાઢી અને આ રીતે થોડું સ્પ્રેડ કરી દઈશું, જેથી કરી અને તે ખૂબ જ જલ્દીથી ઠરી જશે. તો હવે તે જલ્દીથી ઠરી ગયું છે. હવે આપણે આ રીતેની એક ચમચીથી સેમ એટલે કે સરખા માપના પેંડા વાળી લઈશું. આ રીતે રાઉન્ડ શેપ કરી અને થોડું આપણે પ્રેસ કરીશું અને ઉપરથી આ રીતે પિસ્તા એડ કરી અને તેને ગાર્નિશ કરીશું. તો તમે જોઈ શકો છો પેંડા બનાવવા કેટલા ઇઝી છે. હવે સેમ આ જ રીતે આપણે બધા જ પેંડાને બનાવી અને તૈયાર કરી લઈશું. આ રીતે પેંડા ખૂબ જ જલ્દીથી બની જાય છે અને બાળકોને તો આ રીતેના પેંડા ખૂબ જ પસંદ આવે છે. તેની સાથે જ આ પેંડાને ઘણા લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોને એક લાઇક તો જરૂરથી કરજો. તેની સાથે જ જો તમે ચેનલ ઉપર નવા હોય તો વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં